હવે વાત કરીએ કેટલાક રાષ્ટ્રીય સમાચારોની. તો સંયુક્ત રાષ્ટ્રમાં પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતાં કહ્યું કે ભારત તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. ભારત તેના લક્ષ્ય પર પાર કરશે તો વિશ્વને ફાયદો થશે. બીજા વિશ્વયુદ્ધ બાદ બનેલ 50 ફાઉન્ડર મેમ્બર્સ પૈકી એક ભારત છે. આજે યુએન 193 દેશોને સાથે લાવ્યું છે. તેના લીધે યુએનથી આશા પણ વધી છે અને ઘણા પડકારો પણ છે. ધ પાવર ઓફ ટેકનોલોજી ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. This is based on the trinity of a unique identity number, a bank account, and a mobile connection for everyone. It has allowed us to make direct benefit transfer of $150 billion to over 700 million people persons to the United Nations Security Council. At this very important time, with our deep commitment to maintaining global harmony, to improving social economic equity, and to preserving nature's balance, India will play its role in full support of the UN agenda. અસમમાં પૂરના પાણીએ ચારે તરફ વિનાશ વેર્યો છે. બ્રહ્મપુત્ર નદી સહિતની અનેક નાની મોટી નદીઓના જળસ્તર ઘટવાનું નામ નથી લઈ રહ્યા. રાજ્યના 33માંથી 27 જિલ્લાના જીવન જનજીવનને પૂરની આફતે ધમધોડી નાખ્યો છે. પૂરના પ્રકોપની કહાનીની સાક્ષી પૂરતા આ દ્રશ્યો આજકાલથી નહીં, છેલ્લા 30થી પણ વધુ દિવસોથી અસમના અનેક વિસ્તારોમાં આ સ્થિતિ પ્રવર્તમાન છે. માત્ર એક બે ગામ નહીં, રાજ્યના 3,500 ગામો આ જ રીતે બેટમાં ફેરવાયા છે. ગયા અઠવાડિયે અડધું અસમ એટલે કે 16 જિલ્લા પૂરથી પ્રભાવિત હતા, જે વધીને હવે 27 થઈ ગયા છે. 40 લાખથી વધુ લોકો રજડી રહ્યા છે. રાહત અને બચાવ કાર્યમાં જોતરાયેલી એનડીઆરએફ અને એસટીઆરએફની ટુકડીઓ દિવસ રાત પરસેવો પાડી રહી છે, છતાં અનેક વિસ્તારોમાં બચાવ કાર્ય માટે પહોંચતા પાણી ઓસરવાની પ્રતીક્ષા કરવી પડી રહી છે. રાજ્યમાં શુક્રવારે વધુ 5 લોકોએ જળ પ્રલયના કારણે જીવ ગુમાવ્યો. આ સાથે જ પૂરના પાણીથી 71 અને ભૂસ્ખલનથી 26 મળી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 97 પર પહોંચી ગયો. શુક્રવારે મોરીગામ જિલ્લામાં 2, જ્યારે લખીમપુર, બારપેટા અને ગોલપારામાં 1-1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો. દિવસો બાદ પણ હજુ અનેક ઘર પાણીમાં ગરકાવ છે. ઘરવખરી પલળી જતા ઊંચા સ્થાનો પર આશ્રય લઈ બેઠેલા લોકો રાહત સામગ્રીની રાહ જોઈ રહ્યા છે. અનેક લોકો દિવસોથી ભૂખ્યા છે. નાના બાળકો, સગર્ભાઓ અને વૃદ્ધાઓ કપરી પરિસ્થિતિમાં મુકાયા છે. ધેમાજી, લખીમપુર, વિશ્વનાથ, સોનિતપુર, દરંગ, બક્સા, નલવાડી, બારપેટા, ચિરાંગ, બોંગાઈગાંવ, કોકરાઝાર સહિતના જિલ્લાઓમાં પૂરના પાણીએ કાળો કહેર વર્તાવ્યો. અંદાજે 1.25 લાખ હેક્ટરથી વધુ જમીન પરનો પાક ધોવાઈ ગયો છે. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે પણ કાઝીરંગા રાષ્ટ્રીય અભયારણ્યના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી અને અભયારણ્યમાં પ્રાણીઓની સ્થિતિને લઈને સમીક્ષા કરી. મુખ્યમંત્રી સોનોવાલ ગોરકાટી, મોરાડીફાલુ અને મોરફુલોનીમાં રાહત શિબિરોની મુલાકાત પણ લીધી. રાહત શિબિરોમાં કોરોનાને લઈને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની પણ તકેદારી રાખવા પર ભાર મુકાઈ રહ્યો છે.